વડોદરા શહેરના કારેલીબાગ ખાસવાડી સ્મશાન સામેની ખુલ્લી જગ્યામાં એકાએક સફાઈ શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ જગ્યાએ સ્મશાન કે કબ્રસ્તાન બનાવવામાં આવતું હોવાની માહિતી મળતા તેઓએ વિરોધ નોંધાવ્યો હતો પ્રાપ્ત વિગત અનુસાર ખાસવાડી સ્મશાન સામેની ખુલ્લી જગ્યામાં સવારથી સાફ સફાઈ કરવામાં આવી રહી છે જેસીબી થી સફાઈ કરી રહેલા જેસીબી ચાલકોની પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અહીં સ્મશાન કબ્રસ્તાન બનાવવાનું છે જેથી સફાઈ કરવામાં આવી રહી છે આ વાત વહેતી થતાં સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આ કઈ જગ્યા છે આ ખાસવાડી સ્મશાનની જગ્યા પ્રાઇવેટ જગ્યા છે ખેતર છે આ ખેતરની અંદર પડતાલ જગ્યા છે અને પ્રાઇવેટ જગ્યા છે કાલે બપોરે અગિયારથી બારની અંદર ચાર જેસીબી અને પંદરથી વીસ લોકો આવ્યા અને સાફ સફાઈ કરીને અહીંયા કબરો ખોદી નાખી અમને ખબર પડી કે ભાઈ શું થયું છે અમે અહીંયા ચેકિંગ કરવાયા તો બોલે અમે અહીંયા અમારા અમારા લોકોની કોરોનાની બોડી અમે અહીંયા દાટવાના છે તો અમે કીધું તમારી પાસે પરમિશન કોની છે તો કે અમને તો દેવેશ પટેલે કીધું છે અમે કીધું દેવેશ પટેલનું લખાણ લાવો તો બોલે એ બધું તમને ના લઈએ અમે એવું કરીને આ લોકોએ કબર વબર ખોદીને અમે પછી પોલીસને જાણ કરી કમિશનરને અરજી કરી છે પોલીસ સ્ટેશનમાં બી અરજી કરી છે પછી અમે પોલીસ સ્ટેશનમાંથી પોલીસને બોલાયા છે અને આ બધું કર્યું છે તો એ લોકો તો કહે છે કે અમે તો અહીંયા બોડી દાટવાના એટલે ડાટવાના અને અહીં કબ્રસ્તાન બનાવવાના એટલે બનાવવાના અને કોરોના તમે શું કરશો જો કબ્રસ્તાન બનશે તો ના કબર અમે જયાબેન પટેલ જે કાઉન્સિલર છે રાજેન્દ્રભાઈ ત્રિવેદી છે પછી મેયરશ્રી જે એ લોકોને રજૂઆત કરી છે જો એ લોકો આગળ કંઈ પગલાં નહીં લે તો અમે સામે સત્તરથી અઢાર હજારની વસ્તી છે અમે અહીંયા આંદોલન કરીશું વડોદરા શહેરની અંદર ખાસવાડી જે મોટું છે એની શહેરની સામે ગેરકાનૂની જગ્યા પ્રાઇવેટ જગ્યા છે ત્યાં ગાડી કાલે ચાર પાંચ મોમેડોનો જેસીબી લઈને આવેલા એ જેસીબી લઈને આવીને જગ્યા એકદમ ક્લિયર કરવા લાગ્યા રસ્તો બનાવવા લાગ્યા અને એક ગાડી કોને વ્હાઈટ ગાડી લઈને આવેલા જે ત્રેવીસ નંબરની અને એકાઇક રસ્તો બનાવી દીધો ત્યારે અમારા મેલના સામે જ છે મેલો રાવળ મેલનો ભાવનચાલી સોલંકીવાસી બધા અમે ત્યાં ગાડી લગભગ પંદરથી વીસ હજાર માણસથી વસ્તી રહી છે અને એકાએક ત્યાં આ ગાડી આવી ખાડા ખોદા લાગે તમને જાણ થતાં અમે લોકો તપાસ કરવા અહીંયા ગાડી આવ્યા મહિલાના શહીદો મંડળનો સભ્યો અને તપાસ કરતા જોયું કે કે ભાઈ આ રીતે ખાડા કરી રહ્યા છે તમે અમે લોકોએ પૂછતાછ કરી તો કે છે કે અમે અહીંયા કબર કબ્રસ્તાન બનાવવા માંગીએ છીએ અને કોરોનાના જે બી દર્દી મરે તેને અહીંયા ગાડી અમે દફનાવીશું તેની સાથે અમે લોકોએ અરજી કરી પોલીસ કમિશનર સાહેબને કરી છે કલેક્ટરને કરી છે કે જેથી કરીને અમારે અહીં ગાડી નિરાકરણ આવે કે અહીંયા ગાડી કબ્રસ્તાન ના બને પ્રાઇવેટ જગ્યા છે કે જેથી અહીંના કૂતરાઓ બી ગમે ત્યારે ખોદીને કંઈ બી વસ્તુ સામે લઈને આવે તો જેથી કોરોનાનો વાયરસ કોઈને ફેલાય અને મેલામાં ફેલાય તો સીધી અઢારથી વીસ હજારની વસ્તી છે અને અમારા ચાર ચારે બાજુ પતરા મારેલા છે કે ના કોઈ બહાર જઈ શકે કે ના કોઈ અંદર આવી શકે અમે બી પોતે અહીંયા નદી ક્રોસ કરીને જ આવેલા છે કે કોઈ રસ્તાથી આવી નથી શકતા માટે કે આ કબ્રસ્તાન ના બને એના માટે અમે અરજી કરી રહ્યા છે અને અમારો મેલ્લો આખો એક ઘટ્ટો થયો છે અને જો એનું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે આખું મહેલા સહિત બૈરા સહિત અહીંયા આગળ અમે બેસી જઈશું અને એનું જલ્દથી જલ નિરાકરણ આવે એવી અમે આશા રાખીએ છે વધુમાં આજે સવારથી જ એકાએક સફાઈની કામગીરી શરૂ કરવામાં આવતા નવ વગર મોહલ્લાના યુવાનો સ્તર પર પહોંચી ગયા હતા જેઓએ આ જગ્યાને સ્મશાન બનાવવાનું હોવાની માહિતી મળતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જો અહીં સ્મશાન અથવા તો કબ્રસ્તાન બનાવવામાં આવશે તો ભારે વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી